સુરત રાદેરના દુર્ભણ પટેલ આત્મહત્યા પ્રકરણમાં શુક્રવારના રોજ પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિજય સિંધેને શનિવારે માંડવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 1 ઓક્ટોબર એટલે કે ગુરુવાર સુધી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ચકચારી દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં 2 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા બાદ ગતરોજ પોલીસકર્મી વિજય સિંધેની પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કોરોનાની ગાઈડલાઈન હેઠળ પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિજય સિંધેના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેને માંડવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કેસમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે દુર્લભભાઈને દેશપ્રેરણ આપવામાં વિજય સિંધેને પણ મહત્વની ભૂમિકા રહેલી છે. આરોપીએ દુર્લભભાઈ પાસે જમીનના દસ્તાવેજ પર દબાણથી સહી કરાવી હતી. આ ઉપરાંત દુર્લભભાઈના ઘરે પણ સિંધે ગયો હતો, જે તેમના ઘરના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે. દુર્લભ પટેલને રાતોરાત પોલીસ સ્ટેશન લઈ જવામાં પણ એનો હાથ રહેલો હોય તેમજ અન્ય આરોપીઓ પણ પકડવાના બાકી હોવા અંગે ધારદાર દલીલો વકીલ સુખડવાળા દ્વારા કરવામાં આવી હતી અને કોર્ટે સમક્ષ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સામે પક્ષે આરોપીના વકીલ કલ્પેશ દેસાઈએ પણ દલીલો કરી હતી. બંનેની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વિજય સિંધેને ગુરુવાર સુધીના 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા. હજુ પણ રાંદેર પીઆઈ બોડાણા તેમજ અન્ય 8 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી.